અહીંયા ડેલીની સમસ્યા છે, ખાડાઓની ગાડી એમાં પડ્યા કરે ને ગાડી ભાંગી કરે ને એમાં મેન્ટેનન્સનો ખર્ચો, બીજો ખર્ચો ને પેટ્રોલ બારવાનો ખર્ચો. બ્રિજ પર દોઢ દોઢ બે બે કલાક ઉભા રહેવું પડે છે અમે બારિશમાં, વરસાદમાં. ગરનાળું બનાવ્યું છે એના સરખા કંઈ કરતા નથી છે, એમાં કંઈ કામ નથી છે. ગરનાળું અઠવાડિયામાં, આ અઠવાડિયામાં 4-5 વખત થઈ ગયું છે કે ગરનાળું ભરાઈ ગયેલું છે. એટલા માટે મને પોઈરાને લેવા જવા માટે 2-3 કલાક ઊભું રહેવું પડે છે. આપણા વાપીમાં બધે જ વિસ્તારોમાં, એક જગ્યાની બધે જ વિસ્તારોમાં, જેમ કે મોટું ગરનાળું, નાનું ગરનાળું, બધું ભરાઈ રહેલું. બધે રોડ પર ખાડા હોય, ટેકરાવ હોય, ગાડી લઈ જવામાં આટલી તકલીફ પડે. નાળું આખું ફૂલ રહી તો ગાડી બધા લઈને પાણીમાંથી જાય તો ગાડી બગડી જાય, ગાડીનો ખર્ચો અલગ આવે, ને પેટ્રોલની મોંઘાઈ તો એટલી બધી વધ્યા જ કરતી છે, ને વચ્ચે રસ્તાના આખા ખાડા, એટલા બધા ખાડા કે પછી નહીં પૂછો વાત. ગાડી બંધ કરીને ધક્કો મારીને ચાલે એવું સિચ્યુએશન થઈ ગયેલું છે હમણાં, કેમ કે રસ્તામાં કમ અમુક ટાઈમે અડધો હાથ, આખા હાથ હાથ બી ખાડો છે, છતાં બી પ્રશાસન કંઈ કરતું નથી. અમારે વાપી સેલવાસ જવામાં 20-25 મિનિટ લાગે છે, એના બદલે અમને 1-1.5 કલાક લાગે છે. ને રોડ પર એટલા ખાડા છે કે અમારી બાઇકનો મેન્ટેનન્સ અમને પોસાતો નથી. હાલમાં દર ચોમાસે વાપીના રસ્તાઓની હાલત એટલી કખડધજ થઈ જાય છે અને જોખમી પણ બની જાય છે. વાપી સેલવાસ રોડ જે હાઈવેમાં આવે છે એની હાલત પણ એટલી ખરાબ છે કે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ને એક કલાક જ્યાં પસાર થતાં એક કલાક નીકળી જાય છે, જ્યાં 10 મિનિટ જવી હોતી હતી. આ જ રીતે વાપીના અન્ય માર્ગોની પણ હાલત એ જ છે. દર વર્ષે આ પરિસ્થિતિ થતી સર્જાતી હોવા છતાં પણ પ્રશાસન નક્કર આયોજન કંઈ કરતું નથી, જે બાબતે લોકો હેરાન થાય છે. રસ્તા એટલા ખરાબ છે કે 1 કિલોમીટર કાપવું હોય તો ઓછામાં ઓછો કલાક નીકળી જાય છે, અને રસ્તા એટલા ખરાબ છે કે ગાડીમાં ગમે ત્યારે નુકસાની અને જીવને પણ જોખમ છે, અને પેટ્રોલ ડીઝલ પણ એટલું મોંઘું છે કે આમાં 3-3, 4-4 કલાક એક જ જગ્યા પર ઊભી રહીને કામ બેસવું પડે છે.